નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ નગર સેવા સદન દ્વારા બાગ બગીચાના નવીનીકરણના નામે વધુ એક ભ્રષ્ટાચાર બહાર આવ્યો. વોર્ડ નંબર 11 માં આવેલ પુષ્પાબાગમાં થોડા સમય પહેલા જ નાખેલ બ્લોક કાઢી અન્ય બ્લોક નાખવાનું કૌભાંડ. સામાજિક આગેવાન ધવલ કનુજિયા દ્વારા કૌભાંડનો પર્દાફાશ. ભરૂચ દહેજ રોડ પર પેસેન્જર વાન ચાલકો પાસે રૂપિયા ઉઘરાવતો પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થતા ચકચાર. પેસેન્જર વાન ચાલક પાસે 20 રૂપિયા ઉઘરાવ્યો હોવાનો વિડીયો બહાર આવ્યો. સરદાર સરોવર નર્મદા ડેમમાં 27 ક્યુસેક પાણીની આવક. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી. ભરૂચ જિલ્લાના 17 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાઈ. 3000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. વાલિયા પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ એક મહિલા આરોપીની ધરપકડ કરી. બાઇક ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો. ભરૂચ નગર સેવા સદન દ્વારા બાગ બગીચાના નવીનીકરણમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ નગર સેવા સદનનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. થોડા દિવસ પૂર્વે સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપ થયા હતા, ત્યારે હવે બાગ બગીચાના નવીનીકરણના નામે કૌભાંડ કરવામાં આવ્યું છે. ભરૂચના સામાજિક આગેવાન ધવલ કનોજિયા દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. તેઓના આક્ષેપ અનુસાર શહેરના વોર્ડ નંબર 11માં આવેલ પુષ્પાબાગના નવીનીકરણ માટે રૂપિયા 15 લાખ ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટમાંથી કટકી કાઢવા થોડા સમય પૂર્વે જ બાગમાં લગાવવામાં આવેલ બ્લોક કાઢી તેના સ્થાને નવા બ્લોક નાખવામાં આવી રહ્યા છે. બ્લોકનો કોન્ટ્રાક્ટ ભાજપના જ એક પદાધિકારીના સંબંધી પાસે હોઈ ફાયદો પહોંચાડવા પ્રજાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા બંનેનો સંપર્ક થઈ શક્યો ન હતો, ત્યારે આ કૌભાંડની તપાસ થાય તે અત્યંત જરૂરી છે. તમે માટેલા તળાવ લઈ લો, તમે ગેબિયન વોલ લઈ લો કે અન્ય લઈ લો, રટણ તળાવ લઈ લો, ભ્રષ્ટાચારને માજા મૂકી હોય ને એવી રીતના આ પહેલી જ મેના દિવસે સ્થાપના દિવસ તો છે, પણ એવું લાગે છે કે આ લોકોના બદ ઇરાદાથી આ કોન્ટ્રાક્ટર દ્વારા કે આ પદાધિકારી દ્વારા કે આ નગરપાલિકાના સેવકો દ્વારા આ જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે, ભરૂચની જનતાને હું વિનંતી કરું છું કે આ ભ્રષ્ટાચારના મુદ્દે પેપર પણ બહાર આવો. અમે વિપક્ષ તરીકે તો લડત લડી રહેલા છે. 15 લાખના ખર્ચે બાગ રિનોવેશનનું જે ટેન્ડરિંગ થયું હતું અને જે કામ 6 મહિના પહેલાં અપાયું હતું, 6 મહિના પછી પણ કામમાં કોઈ પ્રગતિ થઈ નથી અને ભ્રષ્ટાચારની એક નવી પદ્ધતિ ભરૂચ નગરપાલિકાએ ડેવલપ કરી છે. 9 મહિના પહેલાં લાગેલા બ્લોકને કાઢી નાખી અને નવા બ્લોક નાખવાનું કામ આ કોન્ટ્રાક્ટર અહીંયા કરી રહ્યા છે, તેનો અમે આજે પર્દાફાશ કરેલો છે. 15 લાખનું આ ટેન્ડર પાસ થયું હતું, પણ 15 લાખ જેવું કોઈ કામ અહીંયા આંખે જોઈ આપણે વળગે એવું દેખાતું નથી. અને જે બ્લોક 9 મહિના પહેલાં લાગેલા હતા એને કાઢીને નવા બ્લોક નાખવાનું કામ આ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે. ભરૂચ પોલીસના કર્મીઓ પેસેન્જર વાન ચાલકો પાસે રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ દહેજ રોડ પર એસપી ઓફિસ જવાના માર્ગ પરથી પસાર થતી પેસેન્જર વાનના ચાલકને 2 પોલીસ કર્મીઓ અટકાવે છે અને તેની પાસે રૂપિયા 20 માંગે છે, જેનો વિડીયો વાયરલ થયો છે. વાન આવતા જ એક પોલીસ કર્મી હપ્તાની માંગ કરે છે તો વાન ચાલક આગળ રૂપિયા આપીને આવ્યો છે એમ કહેતા અન્ય પોલીસ કર્મી આવે છે અને અઠવાડિયામાં એક જ વખત માંગતા હોવાનું કહી પોલીસ કર્મી 20 રૂપિયા લઈ લે છે. આ તમામ ગતિવિધિ વિડીયોમાં કેદ થઈ છે. ભરૂચમાં આવી જ રીતે અસંખ્ય વાહન ચાલકો પાસે પોલીસ કર્મીઓ હપ્તા લે છે, ત્યારે આ બાબતે પોલીસ કર્મી સામે એસપી સંદીપસિંહ કેવા પગલા ભરે છે એ જોવું રહ્યો. આજે જવાનો તો અહીંયા 20 રૂપિયા દઈને ને હું વધારે કઈ માંગ્યા લા આપણે ચા પાણી ના માંગ્યા યાર પ્રેમથી આજે જવાનો તો અહીંયા 20 રૂપિયા દઈને ને હું વધારે કઈ માંગ્યા લા આપણે ચા પાણી ના માંગ્યા યાર પ્રેમથી ભરૂચ જિલ્લાના 17 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજરોજ સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 17 કેન્દ્રો અને 195 બ્લોક પર પરીક્ષા લેવાઈ હતી, જેમાં 3000થી વધુ પરીક્ષાર્થીઓએ રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયની પરીક્ષા આપી હતી. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી.
મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં 2700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરકારને થોડા અંશે રાહત થઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા 10 દિવસથી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને જે બાબતે રાજ્ય સરકાર ચિંતિત બની ડેમના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડવા રાજ્ય સરકારે મધ્યપ્રદેશ સરકારને ભલામણ પત્ર લખ્યો હતો। જો કે મધ્યપ્રદેશ સરકારે આ લેટરને ફગાવી નર્મદા ડેમમાં પાણી નહીં આપવાની જાહેરાત કરી હતી। ત્યારે હાલ ઇન્દિરાસાગર જે મધ્યપ્રદેશમાં ડેમ આવેલો છે જેમાં પાવર હાઉસના 4 ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમમાં 2700 ક્યુસેક પાણીની આવક 2 દિવસથી થઈ રહી છે અને હાલમાં ડેમની સપાટી 104.64 મીટર નોંધાઈ છે। જો કે આઈબીપીટી ટનલમાંથી ગુજરાતને પીવા માટે જે પાણી 1800 થી 2000 ક્યુસેક કરાયું હતું જેમાં આકરા ઉનાળાના કારણે રાજ્યમાં પીવાના પાણીની માંગ વધુ થતાં સરકાર દ્વારા 3000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વાલિયા પોલીસે બાઇક ચોરીના ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરી ચોરીની 3 બાઇક કબજે કરી છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે રહેતા જોન્સન વસાવાની રૂપિયા 60,000 ની કિંમતની બાઇકની તારીખ 21 એપ્રિલના રોજ ચોરી થઈ હતી। આ અંગે વાલિયા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। દરમિયાન ચોરીની બાઇક નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ફરી રહી હોવાની માહિતીના પગલે બાઇકના માલિક અને તેના મિત્રો ડેડિયાપાડા પહોંચ્યા હતા અને બાઇક ચાલકને અટકાવવાની કોશિશ કરી હતી। જો કે બાઇક ચાલક બાઇક અવાવરું જગ્યાએ મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે ચોરીની બાઇક પર ફરી રહેલ અન્ય 2 સગીરાની પૂછતાછ કરતા તોણા ગામની મહિલા દમયંતી મૈસુરિયાનું નામ ખુલ્યું હતું। પોલીસે દમયંતીના ઘરે તપાસ કરતા ત્યાંથી ચોરીની 2 બાઇક અને વિવિધ નંબર પ્લેટ મળી આવી હતી। મહિલા આરોપી તેના ફરાર મિત્ર સાથે વાલિયા પંથકમાં બાઇક ચોરીના ગુનાને અંજામ આપતી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે મહિલાની ધરપકડ કરી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ઘરની પાસેથી બીજું એક એવેન્જર બજાજ કંપનીનું એવેન્જર બાઇક મળી આવેલ આ ઉપરાંત અન્ય જગ્યા પરથી બીજું એક ચોરીમાં ગયેલ CBR બાઇક મળી આવેલ આમ કુલ 3 બાઇક સદર ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે। તેમજ આ કામે આરોપી બહેન દમયંતીબેન મૈસુરિયાની અટક કરવામાં આવેલ છે તથા અન્ય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા પ્રથમ વખત મોડેલ યુનાઇટેડ નેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ ભરૂચ સ્પોન્સર્ડ અને શાળાના બાળકો દ્વારા ચાલતી સંસ્થા ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા પ્રથમ વખત મોડેલ યુનાઇટેડ નેશન કોન્ફરન્સનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। મોડેલ યુનાઇટેડ નેશન કોન્ફરન્સમાં જે પ્રકારે યુનાઇટેડ નેશનમાં દેશ અને દુનિયાના વિવિધ પ્રશ્ને ચર્ચા થાય છે એ પ્રકારે જ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્ને ચર્ચા અને ડિબેટ કરી હતી। આ કાર્યક્રમ થકી બાળકોનો વિવિધ પ્રશ્ને અભિગમ બહાર આવે એ હેતુથી ભરૂચમાં પ્રથમ વખત મોડેલ યુનાઇટેડ નેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જે બાબતે કોન્ફરન્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ પ્રશાંત રૂઈયાએ વધુ માહિતી આપી હતી। આ પ્રોજેક્ટ પહેલાં સુરત, અમદાવાદ, મુંબઈ આવા મોટા જગાઓ પર બહુ વખત થઈ ચૂક્યું છે પણ આ ભરૂચમાં પહેલી વાર થાય છે એટલે અમને બહુ જ સારી રિસ્પોન્સ મળ્યો જે એટલે અમે 115 સ્ટુડન્ટ્સને ઇન્વાઇટ કર્યા છે ને એ લોકોને અમે 4 કમિટીઝ એટલે 4 કમિટી છે એની અંદર ડિવાઇડ કર્યા હતા। 4 કમિટી છે UNSC યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, બીજી છે UNHRC યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, ત્રીજી છે DISEC ડિસઆર્મમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ચોથી છે લોકસભા। ઇન્ટરેક્ટ ક્લબ ને રોટરી ક્લબના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એવાને એ લોકોએ આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો છે અને બહુ બધા યંગ માઇન્ડ્સોને ઇન્સ્પાયર કર્યો છે અને એ લોકોને બહુ જ સારો એક્સપોઝર આપવા માટે હું રોટરી ક્લબ અને ઇન્ટરેક્ટ ક્લબનો બહુ જ બહુ જ આભાર માનું છું। આ જે પ્રોગ્રામ છે તે એક ઇન્ટરનેશનલ લેવલનો પ્રોગ્રામ છે અને ખાલી મુંબઈ ને મોટા મોટા મેટ્રો સિટીઝમાં થાય છે। અહીંયા ભરૂચમાં થવા માટે બહુ મહેનત લાગેલી છે એનો બધો શ્રેય રોટરી ક્લબને અને ઇન્ટરેક્ટ ક્લબને જશે। ભરૂચના હર્ક્યુલસ જીમ ખાતે MFDF સીઝન 6નું ઓડિશન યોજાયું। ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ હર્ક્યુલસ જીમ ખાતે રવિવારના રોજ MFDF સીઝન 6નું ઓડિશન યોજાયું હતું જેમાં MFDFના ચેરમેન સોની જયસ્વાલ અને મિસ્ટર વર્લ્ડ સ્પર્ધાના ફાઇનલિસ્ટ અભિષેક જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મિસ્ટર મિસિસ અને મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે ઓડિશન લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઓડિશનમાં પસંદગી પામેલ સ્પર્ધકોને મધ્યપ્રદેશ ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે।
हमारा अभी भरूच ऑडिशंस चल रहा है, दैट इज़ इन गुजरात। सो यहाँ पे टोटल 200 लोगों से ज़्यादा लोगों ने ऑडिशन दिया है, जिसमें हमारी काफ़ी लोगों ने मदद की है, जैसे कि हरक्यूलिस जिम एंड पूर्व सैनिक सेवा परिषद एंड द मीडिया पार्टनर्स यू ऑल्सो। सो अभी इन बच्चों में से हम लोग 5 या 7 लोगों को सिलेक्ट करने वाले हैं, जिस जो कि जाएंगे मध्य प्रदेश, जो 5 दिन तक मध्य प्रदेश में रहेंगे। उनमें से उनके 3 तरह का पोर्टफोलियो शूट होगा, जो कि यू नो नेशनल फोटोग्राफर करेंगे, एंड उनका 3 तरह का पोर्टफोलियो, फिटनेस ट्रेनिंग दी जाएगी उनको, बॉडी लैंग्वेज एंड ड्रेसिंग के बारे में। हर दिन, पूरे 5 दिनों में से हर दिन एक नया सेलिब्रिटी आएगा और उन्हें ट्रेन करेगा। एंड हमारी जो ग्रैंड फिनाले की चीफ गेस्ट हैं, दैट इज़ मिस इंडिया यूनिवर्स नयोनिता लोध। सो दिस इज़ द शेड्यूल ऑफ 5 डेज एंड आई वुड लाइक टू विश ऑल द वेरी बेस्ट टू द ऑल कंटेस्टेंट। अंकलेश्वर युवा भाजप द्वारा छाश वितरणनो कार्यक्रम योजायो हतो। हाल કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાં લોકોને રાહત મળે એ હેતુથી યુવા ભાજપ દ્વારા વિના મૂલ્ય છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન ખાતે મુસાફરોને છાશનું વિતરણ કરાયું હતું। સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ, ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ તેમજ ભાજપના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં છાશ પાણી વિતરણના કાર્યક્રમ થોડા દિવસોમાં આવી જ રહ્યા છે, તો આ જ પ્રકારના કાર્યક્રમો અમે યુવા મોરચા આગામી ઉનાળામાં હર હંમેશ કરતા રહીશું અને સૌને આની પ્રેરણા મળે એ અર્થે આ કાર્યક્રમ યોજાયો છે। ભરૂચની SUMIT કોલેજ ખાતે 5 દિવસીય ફેકલ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તારીખ 23મીથી 5 દિવસીય AICTE અને ISTE શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ અને લીગ ડેટા એનાલિસિસ એન્ડ ડીપ લર્નિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ઔદ્યોગિક અમલમાં પડતી ઉણપ અંગે તાલીમ આપવામાં આવી હતી। સદર ટ્રેનિંગ સેમિનારમાં સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કેતન કોટેચા અને આચાર્ય ડૉક્ટર રાગેશ કાપડિયા તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। જંબુસર ST ડેપો ખાતે સુરક્ષા સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જંબુસર ST બસ ડેપો ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કર્મચારીઓને ટ્રાફિક નિયમન પાલન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા સુરક્ષા સપ્તાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં તમામ ડ્રાઈવરોને હાજર રાખી રોડ એક્સિડન્ટ નિવારવા માટે માહિતી આપવામાં આવી, તેમજ તેમના દરેકને અપીલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું। અમારા શ્રી માનનીય વહીવટ અધ્યક્ષ સંચાલક શ્રી દ્વારા દરેકને અપીલ પ્રમાણપત્ર આપ્યું, જેમાં જે લખેલા નિયમોનું પાલન કરવાનું રહેશે। ફ્યુચર સ્ટાર ફિલ્મ્સ એન્ડ એકેડેમી દ્વારા ડાન્સિંગનો કાર્યક્રમ ભરૂચ ખાતે યોજાયો। ભરૂચ શહેરમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ફ્યુચર સ્ટાર ફિલ્મ્સ એન્ડ એકેડેમી દ્વારા બાળકોને ડાન્સિંગ માટે એક પ્લેટફોર્મ મળી રહે તે માટે ડાન્સિંગનો પ્રોગ્રામ યોજાયો, જેમાં એકેડેમીના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, ધર્મેશ મકવાણા અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રવીણસિંહ રાણા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ખાતે જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। દહાણુથી તલોદ સુધીના 47 ગ્રુપના જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયનનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ખાતે યોજાયો, જેમાં ગુજરાત રિજિયનના પ્રમુખ તરીકે ચિરાગભાઈ ચોકસી, સેક્રેટરી તરીકે ભરતભાઈ શાહ અને તેમની ટીમને સુરેશભાઈ કોઠારીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા। આ સાથે જૈન સોશિયલ ગ્રુપ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે જયંતિભાઈ જૈન અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આંધીઓ મે ચિરાગ જલતી રહી,
મિત્રો ગુજરાત રિજિયનમાં જોન પડીરેટી શરૂઆત કરી 10 વર્ષમાં અલગ અલગ હોદ્દાઓમાંથી પસાર થઈ આજે હું આ રિજિયન ચેરમેન જવા બની જઈ રહ્યો છું. આ સફર દરમિયાન ઘણી કઠિનાઈ આવી, પગ ધબકારી ગયા, પણ પ્રભુ માનવીના આશીર્વાદથી અને મારા માતા પિતાના આશીષથી મારા પરિવારજનોના સાથ સહકારને હુંકથી હાંસોટના વાલનેર અને કતપોર ગામે રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું. રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકાના વાલનેર ગામે ₹75 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત તથા વાલનેર અને કતપોર ગામે સીસી રોડ બ્લોક પેવિંગ તથા નવા તળાવના ઓવારા જેવા 12 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય પ્રતિક્ષાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી વીજી નાયક, હાંસોટ મામલતદાર જેએચ રાઠવા તેમજ ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારની એમપીનગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ એમપીનગરમાં રહેતા સમીર શાહ તેમના પરિવારજનો સાથે ગતરોજ સવારના સમયે મકાન બંધ કરી કુસુમબા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદરથી LED TV, રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની તપાસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. અમે ઘરમાં જોયું તો આગળના રૂમમાંથી એક LCD TV અને પાછળ જોતા કબાટ બધા ખુલ્લા હતા અને અંદર જે 50-60 હજાર કેશ હતી તે અને સોના ચાંદીના ઘરેણા જે પણ હતા તે બધું લઈ ગયેલા હતા. અમે સાંજે આવ્યા ત્યારે અમને ખબર પડી ગયા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રેહનશા બાવા દરગાહ ખાતે ઉર શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રેહનશા બાવાની દરગાહ ખાતે ઉર શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. મૂળ ભરૂચના અને હાલ આફ્રિકામાં રહેતા અશફાક બેન્ડવાલા હવે હોલિવૂડની ફિલ્મમાં ચમકશે. મૂળ ભરૂચનો અશફાક બેન્ડવાલાએ દક્ષિણ આફ્રિકામાં પહેલા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે નામના મેળવી હતી, જેઓ તાજેતરમાં જ હોલિવૂડની ફાઇન્ડિંગ મધુસી નામની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે, જે ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલાં જ લોન્ચ થયું છે. આ ફિલ્મમાં અશફાક બેન્ડવાલાના કામના ભરપૂર વખાણ થઈ રહ્યા છે, ત્યારે તેઓએ બોડી બિલ્ડિંગ ક્ષેત્ર બાદ ફિલ્મ જગતમાં પણ નામના મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદન દ્વારા બાગ બગીચાના નવીનીકરણના નામે વધુ એક ભ્રષ્ટાચાર બહાર આવ્યો. વોર્ડ નંબર 11માં આવેલ પુષ્પાબાગમાં થોડા સમય પહેલા જ નાખેલ બ્લોક કાઢી અન્ય બ્લોક નાખવાનું કૌભાંડ. સામાજિક આગેવાન ધવલ કનુજિયા દ્વારા કૌભાંડનો પર્દાફાશ. ભરૂચ દહેજ રોડ પર પેસેન્જર વાન ચાલકો પાસે રૂપિયા ઉઘરાવતો પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થતા ચકચાર. પેસેન્જર વાન ચાલક પાસે 20 રૂપિયા ઉઘરાવ્યો હોવાનો વિડીયો બહાર આવ્યો. સરદાર સરોવર નર્મદા ડેમમાં 27 ક્યુસેક પાણીની આવક. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી. ભરૂચ જિલ્લાના 70 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાઈ. 3000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. વાલિયા પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ એક મહિલા આરોપીની ધરપકડ કરી. બાઇક ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.